મારી બેનના દેવરે મને એવી દોડાવી કે હું થઈ ગઈ પાણી પાણી અને એને પણ થઈ ગયો પરસેવો. મારું નામ રીના છે, હું 25 વર્ષની છું અને હું ધર્મપુરની રહેવાસી છું. હું દેખાવમાં જોરદાર લાગુ છું, પણ મને મારા પતિ ક્યારે પણ આનંદ નહોતા આપી શકતા. મારે એક બહેન છે, અમારા બંનેના ગયા વર્ષે લગ્ન થયા હતા. મારા પતિ ક્યારે મને આનંદ આપતા ન હતા, આમ મારા પનાઓ પૂરી થઈ શકતા નહોતા. તેથી હું ખૂબ જ ઉદાસ રહી જતી અને આમ જ જીવન પસાર થઈ રહ્યું હતું. એક દિવસ મને મારી બેનનો ફોન આવ્યો કે તેનો દેવર ઘરે આવી રહ્યો છે. મેં મારા પતિને આ વાત કરી, તેથી તે તેના માટે થોડો નાસ્તો લઈ આવ્યા અને હું પણ ઝડપથી તૈયાર થઈ ગઈ. ત્યારે મેં લાલ સાડી પહેરી હતી. લગભગ 2 કલાક પછી બેનના દેવર ઘરે આવ્યા. તેનું નામ વિજય હતું. તે 25 વર્ષના એક મજબૂત યુવાન હતો. મેં તેમને નાસ્તો કર્યો. પછી તેણે મારા પતિ સાથે વાત કરવા લાગ્યા. થોડા સમય પછી મારા પતિને ઓફિસેથી ફોન આવ્યો તો મારા પતિએ કહ્યું કે મીના, તું મહેમાનનું ધ્યાન રાખજે, મારે ઓફિસ જવાનું થયું છે અને હું સાંજ સુધીમાં આવી જઈશ. અને મેં કહ્યું ઠીક છે. પછી મારા પતિ ઓફિસે ગયા અને બપોરનો સમય થઈ ગયો. તેથી મેં વિજયને ભોજન કરવાનું શરૂ કર્યું. તેણે ભોજન પીરસતા પીસતા મારો ચહેરો હટી ગયો. તેની નજર મારા પર પડી. તે મારી સામે જોવા લાગ્યા. મેં ઝડપથી મારા લુગડા સરખા કર્યા, પણ હવે તેની નજર મારા ઉપરથી હટતી ન હતી. મને પણ આની ખબર પડી ગઈ કે વિજય મારામાં રસ રાવે છે. ઘણા મહિનાથી દબાવેલી મારી આંખ ભરી ભડકવા લાગી. જ્યારે ભોજન પૂરું થયું ત્યારે અમે બંનેએ વાત કરવાનો શરૂ કર્યો, પણ તેની નજર સતત મારા પર ટકેલી હતી. પછી મેં કહ્યું તમને કેમ છે, ત્યારે વિજય મારી પર નજર હટાવીને કહ્યું કે હા ઠીક છું. પછી મેં કહ્યું કે તમે બેન સાથે કેમ ન લાવ્યા, ત્યારે એણે મારી સામે જોઈ અને કહ્યું કે જો હું તેને લઈને આવ્યો હોત તો હું તમારી સાથે એકલો વાત કરી શકતો ન હોત. પછી હું હસવા લાગી અને તેની સામે ધોવા લાગી. પછી તેણે કહ્યું આ લાલ સાડી તમારા પર ખૂબ જ સરસ લાગે છે. હું થોડી શરમાઈ ગઈ. પછી આખો દિવસ વાત આમ જ ચાલતી રહી. મારા પતિ સાંજે ઓફિસેથી પાછા આવ્યા અને પછી અમે રાત્રિનું ભોજન કર્યું. તે સમયે પણ વિજયની નજર મારા પર હતી. મારા પતિથી નજર બચાવીને વિજય મને અઠવાકા લાગ્યો અને મેં પણ વળતા જવાબમાં ઘોકો માર્યો. તરત જ ગરમ થઈ ગયા અને મોડી રાતે બધા સુવા ગયા. વિશાલને મેં તેમની રૂમમાં સુવા કહ્યું અને હું પણ સુવા માટે મારા રૂમમાં આવી ગઈ. હું પથારી પર પહોંચતા જ મારા પતિ સાથે મશ્કરી કરવા લાગ્યા, પરંતુ મારા પતિ વધુ સમય મશ્કરી કરી શક્યા નહીં. મારા પતિ અડધે મને મૂકીને સૂઈ ગયા. હું પાણી પીવા માટે જ્યારે રૂમમાંથી બહાર આવી ત્યારે રૂમનો દરવાજો ખોલતાની સાથે જ હું ચોંકી ગઈ, કારણ કે વિશાલ ત્યાં હતા અને તેણે તરત જ મને પોતાના તરફ ખેંચી અને હું પણ પહેલેથી અડધી તૈયાર હતી એટલે હું તેમને વળગી પડી. અને પછી તો એવું થયું કે શું વાત કરો. શિયાળાની અડધી રાત્રે પરસેવો થઈ દીધો. અમે ખૂબ જ, જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.